શિર વૃક્ષ જેવા શ્રાવક, સિંહ બાળ જેવા સાધુ, પણ જેવો પાંચમો આરો થશે, હવે સાંભળજો, આ વૃક્ષના જે શિર જરતું હતું ત્યાં કાંટા આવી જવાનો છે. એટલે સિંહ જેવા જે સાધુઓ થાય કૂતરા જેવા બની જવાના છે. કાંટા અને દૂધમાં કઈ ફરક પડે? પડે કે ના પડે? જે ઝાડની આગળ કાંટાળી વાડ મૂકી દીધી હોય ત્યાં નજીકમાં કોઈ આવે ખરા? ના. એટલે આ શ્રાવકો ધીરે ધીરે કાંટા જેવા બની જવાના છે. એટલે બસ પછી એ મા બાપની તો માનશે નહીં, પણ ક્યારેક સાધુ સાધ્વીજી કોઈ કામ ભળાવશે તો એ પણ નહીં કરે. તમે અમારા કામ નહીં કરો એટલે અમે ઉશ્કેરાઈ જશું. અમે ઉશ્કેરાય પછી કૂતરો જેમ ભો ભો કરે એમ અમે પણ ભસ ભસ કરશું. આ સંઘમાં આવું, આ સંઘમાં તેવું, આ શ્રાવકો આવા, આ શ્રાવિકાઓ તેવી, આવું બોલવાનું સાધુ સાધ્વી મોઢે શરૂ થઈ. આ 20% માટે જ છો? આખા પાંચમા આરાની એવરેજ છે. તમે બાજુ રાજ્ય સિટીમાં ખાલી 9 ઘટાવતા. હા બરાબર છે, ઓલા મારા સાહેબ આવું કરતા હતા, ઓલા બેન આમ કરતા હતા, ઓલા ભાઈ આમ કરતા હતા. આ 21,000 વર્ષની એવરેજ મૂકું છું. હજી તો 2500 વર્ષ થયા છે, હજી 18,500 વર્ષ જવાના બાકી છે. હજી તો ઘણું સારું છે. હવે પછીનો કાળ જે આવવાનો છે એ આનાથી પણ ખતરનાક આવવાનો છે. આજે તો સારું છે, તમને અમારા પ્રત્યે સદભાવ છે, અમને તમારા પ્રત્યે માન છે, છે કે નહીં? ત્યારે તો આટલો મોટો સંઘ છોડીને હું અહીંયા આવ્યો છું. હા, દરિયો છોડીને નદીમાં આવી ગયો છું. એ વાત જુદી છે કે નદી દરિયો બની જાય છે. ભગવાન કહે છે કે આવા કાંટા જેવા શ્રાવકો થઈ જશે ત્યારે સાધુઓ પણ કૂતરા જેવા બની જશે. ક્યારેક એવું દેખાય છે. આપણે તો હજી સંઘ એટલો ડેવલપ નથી થયો, આપણું મોટું ડેરાસર નથી, ઉપાસન નથી, પેઢી નથી, એટલે બહુ ખબર નથી. બાકી અમારા સાધુ અને સાધ્વીને મળો, પૂછો, વીઆર કરીને પહોંચ્યા હોઈએ ને, આરામ છે. કોઈ મહેતાજી અમને એમ કહે કે મહારાજ સાહેબ તમારી સાથે કોઈ માણસ છે તો એને કંઈ પગાર આપવાનો છે તો અમે આપી દેશું. આ સંઘને મારે કેવું છે, આવતીકાલનું હું તમારું ઘડતર આજથી શરૂ કરું છું. તમે એવી સરસ વ્યવસ્થાઓ ગોઠવજો કે જેથી સાધુ સાધ્વીને સામેથી આવવાનું મન થાય. અમદાવાદને એક સંઘનું નામ નથી આપતો ત્યાં સાધ્વીજી મારા સાહેબ પહોંચ્યા, અને જેવી પેઢી ખુલી 9 વાગે ગયા, કેમ કે માણસ ઉતાવળ કરતો હતો, એને ગામડે જવું હતું, 10 વાગ્યાની બસ હોય, મને એ સાધ્વીજી કહે કે એ માણસ મને કહે કે જલ્દી મારો પગાર કરો એટલે હું નીકળી જાઉં બસમાં. જેવા મહેતાજી જૈન હતો, મુનિમને વાત કરી કે આનું જરાક હિસાબ પતા, હજી હમણાં તો આવ્યા છે, કેટલા કામ બાકી, હલને તમે ટપકી પડ્યા. સાધ્વીજી હતા, યાદ રાખજો, આ કરોડપતિ ઘરના સાધ્વીજીઓનું ઇન્સલ્ટ તમારો બે બદામનો મુનિમ કરી નાખતો હોય. 5,000 રૂપિયાનો પગાર એટલે બે બદામનો માણસ કહેવાય કે ના કહેવાય? અને અમારા કરોડપતિ ઘરની સાધ્વીઓ સહન કરીને પાછી જતી રહે છે. 10 વાગે ફરીથી ગયા કે એને જવું છે એની બસ. અત્યારે મારી પાસે બહુ હજી બધા ટ્રસ્ટીઓ આવવાના બાકી છે, મારે સહયોગ કરાવી પડે અત્યારે નહીં. એક બાજુ સાધ્વીજી ભગવંતને માણસોનું સાંભળવાનું, બીજી બાજુ મુનિમોનું સાંભળવાનું. તમે માનશો, બપોરે 3 વાગે એને પગાર કર્યો. આપવાના હતા ખાલી 2,000 રૂપિયા, પણ 9 થી લગાવીને બપોરે 3 વાગ્યા સુધીમાં આ સાધ્વીજીએ 6 ધક્કા ખાધા ત્યારે એમનું ઠેકાણું પડ્યું છે. ટ્રસ્ટીઓ શું પોતાના મુનિમને એટલું ના કહી દે કે મહાત્માને નીચે ઉતરવું પડે એના કરતા તમે ઉપર પહોંચી જાઓ અને કહી દો આપવા જ છે તો શા માટે આ તતડાવો છો, તતડાવો છો? આ પંચ માવ્રતધારી સાધુ સાધ્વી એમને તમારો મુનિમ તતડાવી નાખે અને તમને ખબર પડ્યા પછી આ મુનિમને તમારે રિઝાઇન આપી દેવું જોઈએ. યાદ છે વસ્તુ પણ? રાજાના સાળાએ બાલ મુનિએ મસ્તક પર કાજો ફેંક્યો તો રાજાના સાળાએ લાફો માર્યો તો બાલ મુનિને, જે હાથથી લાફો માર્યો તો ને, વસ્તુપાળે તલવાર લઈ એ હાથના આંગળા કાપી નાખ્યા હતા. કદાચ બહુ બહુ તો નોકરીમાંથી કાઢી નાખશે, બહુ બહુ જેલ આપશે, કરી લઈશ સાંગ. સમજાય છે? થોડાક સુરવીર બનો, થોડાક પાવરફુલ બનો,
તમે કયા ધર્મને પામ્યા છો એની તમને ખ્યાલ નથી. આ હરિનો માર્ગ છે સુરાનો, નહીં કાયરનું કામ જો. વીરનો માર્ગ છે સુરાનો, નહીં કાયરનું કામ જો.